ગુજરાતમાં પ્રાચીન ગરબાથી ગુજરાત પરિચિત છે અને સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા પ્રખ્યાત છે, પરંતુ જે ગરબાની પદ્ધતિમાં બદલાવ આવ્યો છે તેના વિશે આપણે વાત કરીશું। જે આપણી મૂળભૂત સંસ્કૃતિ એટલે કે આપણા પ્રાચીન જે ગરબા છે તેને ઉજાગર કરવા માટે યામિની સુખડિયા દ્વારા શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે આવું જ આયોજન કરવામાં આવે છે અને લોકોને પ્રાચીન ગરબા તરફ વળવાનું અને પ્રાચીન ગરબા જ ગાવાનું આહ્વાન પણ કરવામાં આવે છે। ત્યારે ઉમિયાધામ મંદિર ખાતે પ્રાચીન ગરબા આપણી મૂળભૂત સંસ્કૃતિ શું છે તે ઉજાગર કરવા અને સર્વાત્મક અને મહિલાઓ પ્રાચીન જે ગરબાઓ છે જેને લઈને રાસ ગરબા રમી રહી છે, કોઈ પણ જાતના ડીજેના તાલ નહીં, કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ નહીં, જે મહિલાઓ પોતે જ ગરબાના ગાયનને ગરબે ઘૂમી રહી છે અને લોકોને લોકો આપણી મૂળભૂત સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યા છે કે શેરી ગરબાનું મહત્વ ઘટી રહ્યું છે। બીજી તરફ પાર્ટી પ્લોટમાં જે આપણી મૂળભૂત સંસ્કૃતિ છે તે ખતમ થઈ રહી છે ત્યારે આવા ગરબા આપણને ક્યાંક જ જોવા મળે છે। શેરી ગરબા કરવાનું મહત્વ વધે તે માટે આ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે અને સ્પર્ધા પણ રાખવામાં આવે છે, જેથી કરીને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તેવા પ્રયાસો આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। મારું નામ રશ્મિકાબેન પટેલ છે। આજથી નવદુર્ગાની નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે અને ઉમિયાધામમાં આપ જોઈ રહ્યા છો કે પરંપરાગત જે ખરેખર જેને પ્રાચીન ગરબો કહી શકાય કે જે માતાજીની સાચી આરાધના થઈ શકાય એવા ગરબા અહીંયા ઉમિયાધામમાં થાય છે અને એની શરૂઆત આજે અમે અહીંયા કરી રહ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ છે। કોરોનાના 2 વર્ષ પછી આ વખતે 2 વર્ષ પછી જ્યારે ગરબા થઈ રહ્યા છે ત્યારે ખરેખર એક હરેરનો ઉત્સાહ છે અને આપ જોઈ રહ્યા છો કે આખું અમારું ઉમિયાધામ તિરંગાના રંગે રંગાયું છે અને આઠમના દિવસે પણ અમે કંઈક નવું તમને બતાવીશું તિરંગાનું। તો ખરેખર અમને ખૂબ જ ઉત્સાહ છે જે પ્રાચીન ગરબા કહી શકાય, પરંપરાગત ગરબા જેને કહી શકાય, ગરબોને ગુજરાત એક બીજા સાથે વણાયેલું છે એ ગરબાને સાચવી રાખવાની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવાનો અમે પ્રયત્ન અહીંયા કરી રહ્યા છીએ। એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ યામિની સુખડિયા દ્વારા દર વર્ષે શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। લગભગ આજે 25 વર્ષ પૂર્ણ થશે અને આપણે શેરી ગરબાનું ઉદ્ઘાટન ઉમિયાધામ મંદિર ખાતે આપણે આજે રાખ્યું છે અને ખૂબ સરસ સહકાર અમને ડી કુશાલભાઈ જ્વેલર્સ તરફથી મળ્યો છે, લવ એન્ડ કેર તરફથી મળ્યો છે અને એક્ઝોટિક ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી ખૂબ સાથ સહકાર મળ્યો છે। અમારી સાથે અમારી જ્યુરી ટીમ પણ 25 વર્ષથી અમારી સાથે જોડાયેલી છે, તે પણ અમારી સાથે ઉપસ્થિત છે અને ખાસ કરીને ઉમિયાધામના ટ્રસ્ટીઓ જે અમને ટ્રસ્ટી મંડળ અને જે મહિલા મંડળની બહેનો છે જેમના દ્વારા અહીંયા ગરબાઓ રજૂ કરવામાં આવશે એ તમામનો સહકાર પણ અમને છેલ્લા 10 વર્ષથી ખૂબ સારી રીતે મળી રહ્યો છે। તમામનો ખૂબ ખૂબ આભાર અને સૌ મીડિયાનો ખૂબ ખૂબ આભાર।